રાઠોડ ધોરણ 5 ની અંદર આસપાસ વિષયમાં સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશન દ્વારા ચાલતા ઓનલાઈન વર્ગ ની અંદર ફરી એક વખત આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે જોઈ રહ્યા હતા પ્રકરણ નંબર 4 જેનું નામ છે કેરીઓ બારે માસ, જેમાં ભાગ 2 ની અંદર આપણે છેલ્લે લાસ્ટ ની અંદર ચર્ચા કરી હતી ઉનાળાની મિજબાની કેરીના પાપર, એના વિશે આપણે વાત કરી હતી, થોડી વાત કરી હતી, હજી એમાં બાકીની અધૂરી વાત હતી. જેલે ભાગ 2 માં આપણે લાસ્ટ ની અંદર આપણે ચર્ચા ત્યાં કરી હતી કે કેરીના પાપડ બનાવવા માટે અમુક સામગ્રી ખરીદવી પડે, દાખલા તરીકે ચટાઈ, પછી વાંસના જે થાંભલા હતા એ વાંસના થાંભલા, તેમજ જે ખાંડ, ગોળ અને બીજો મિક્સ કરવાનો જે મસાલો હોય તો આ બધી વસ્તુની ખરીદી કરવી પડે. તો એની ખરીદી માટે જે છે એ અલ્પેશ, મહેન્દ્ર અને એના પિતાજી ત્રણેય બજારમાં જાય છે અને આ વસ્તુની ખરીદી કરી લાવે છે. તો આપણે અહીંયા સુધી ભાગ 2 માં જોઈ ગયા હતા. હવે એનાથી આગળ ભાગ 3 ની શરૂઆત કરીએ છીએ, જેમની અંદર એ લોકોએ ખરીદી કરેલી આવેલી વસ્તુ હતી તો એ બધી વસ્તુઓ એમની માએ કેરીના પાપડ બનાવવા માટે એમની જે માતા હતા તો એ માતાએ આ બધી વસ્તુઓ કેરી સાથે મિક્સ કરવા માટે છે એ યોગ્ય મસાલાઓનું પ્રમાણ કર્યું, અને સાથે સાથે પરસા, પરસા એટલે ઓસરીનો જે ભાગ હોય એ ઘરની આગળનું જે આંગણું હોય એ, તો એનો જે પરસાનો ભાગ હતો. ઘણી વખત એવું પણ પરસાર એટલે ઘરની પાછળનો પણ ભાગ થાય, એટલે આ બંને બાબતો, ઘરની આગળ ખુલ્લો ભાગ હોય તો એ પણ પરસાર કહેવાય અને એવી જ રીતે ઘરની પાછળનો ભાગ એવો ખુલ્લો હોય તો એને પણ પરસાર કહેવાય. તો આવા પરસારની અંદર તડકાવાળી જગ્યા કે જ્યાં સૂર્યપ્રકાશ આવતો હોય તો એ સૂર્યપ્રકાશ તડકાવાળી જગ્યા છે એમને શોધી, અને એ જગ્યા શોધ્યા બાદ બંને ભાઈઓને કીધું, અલ્પેશ અને મહેન્દ્રને, કેમ કે એને પણ કીધું હતું ને કે કેરીના પાપડ બનાવવાના છે તો બધાએ મદદ કરવી જોશે. એટલા માટે અલ્પેશ અને મહેન્દ્રને શું કીધું તો કે જે એ થાંભલીની ખરીદી કરીને લેવા હતા ને, તો એ થાંભલાને છે એ મદદથી એને હવે ઊંચી જગ્યા ઉપર લગાવવામાં આવ્યા. શું કામ? તો કે એ ઊંચી જગ્યા ઉપર લગાવે એટલે ત્યાં પછી પાછી ચટાઈ પાથરી શકાય. એટલે આવા માચડો જે છે એ માચડો, જો થાંભલા ગોઠવી, થાંભલા ખોડી અને આવો ઊંચો માચડો કર્યો, ચારે થાંભલા છે એ નીચે ખોડી દીધા એટલે હવે થાંભલાની ઉપર માચડો બની જાય. એટલે આ રીતે થાંભલા ઉપર માચડો છે એ બનાવ્યો, અને એ માચડો બનાવ્યા બાદ એના ઉપર છે એ ચટાઈ ફેલાવી. ચટાઈ શું કામ ફેલાવવામાં આવે? તો કે કેરીને એને સુકવવાની હોય ને, તો એ સુકવવા માટે એ આ ચટાઈ પાથરવામાં આવી. જે શેની બનેલી હતી? તો કે નારિયેળીના પાન હોય, કેળના પાન હોય, તો એ કેળના પાનમાંથી આ ચટાઈ બનાવેલી હતી. કેળના પાનની ચટાઈમાં છે એ આ માચડા ઉપર છે એ માચડા ઉપર એને ફેલાવી. જો પેલા માચડો બનાવ્યો, માચડા ઉપર ચટાઈ ફેલાવી એટલે એ હવે જગ્યા ઊંચી થઈ ગઈ, અને આમ આ બંને ભાઈઓની મદદથી માચડો તૈયાર થઈ ગયો. હવે બીજા દિવસે, જો પેલો દિવસ એક દિવસ માચડો તૈયાર થયો, બીજા દિવસે તો કે એમના પિતાજી હતા, એ પિતાજીએ સરસ પાકેલી કેરીઓ જે હતી એ પાકેલી કેરીઓ પસંદ કરી. જો ખાસ યાદ રાખજો, પાકેલી કેરીઓ પસંદ કરવામાં આવી, કેમ કે પાકેલી કેરી હોય એ જ સ્વાદમાં ગયેલી હોય. જો એમની અંદર ખાટી કેરી આવી જાય તો સરખી રીતે બને નહીં. એટલે પાકેલી કેરીઓ છે એને પસંદ કરી, અને એ પસંદ કર્યા લીધા બાદ હવે એમનો એ કેરીમાંથી માવો કાઢ્યો. માવો એટલે રસ, કે કેરીનો જે રસ હતો એ રસ એમને કાઢી લીધો, એટલે કેરીમાંથી માવો જે બધો હતો એ રસ નીકળી ગયો. અને એ રસ નીકળ્યા બાદ એને હવે એક બીજા મોટા વાસણની અંદર આ કેરીનો જે માવો હતો એટલે કે કેરીનો જે રસ હતો એ રસ એમાં ભર્યો, અને એ રસ ભર્યા બાદ ત્રીજી વસ્તુ શું કરી? તો કે હવે જે આ કેરીનો રસ કે માવો હોય, તો માવો એટલે રસ એમ, તો એ રસમાં આપને ખબર હોય રેસા આવે, આપણે પણ રસ પીતા હોય, દાંતમાં ઘણી વખત સલવાઈ ગયા હોય, તો આવા જે કેરીના રસની અંદરના જે રેસા હતા તો એ રેસાને કાઢવા પડે. કેમ કે જો રેસા ન કાઢે તો પાપણ સરખાઈ વણવા હોય એ બરાબર બને નહીં ને, તો એને કારણે રેસા કાઢવા શું કર્યું? તો કે આવા રેસા કાઢવા માટે એક પાતળું બારીક સુતરાઉ કાપડ, જો ખાસ યાદ રાખજો, ઝીણું સુતરાઉ કાપડ જે છે એ સુતરાઉ કાપડ લાવવામાં આવ્યું, અને એમાંથી હવે ખૂબ જ બારીક એવો, કેમ કે હવે જે બાકીનો આ માવો રસ હતો એ રસ આવા કપડામાં ભરે અને એ પછી કપડાને જે છે એ આપણે જેમ નીચો હોય એટલે એની અંદર શું થાય? તો કે રેસા બધા કપડામાં રહી જાય, બાકીનો જે પાતળો રસ હોય એ પાતળો રસ આ બારીક કપડામાંથી પસાર થઈ નીચેના પાછા વાસણમાં પડે. તો આ રીતે કપડાની મદદથી છે એ કેરીના માવાને એટલે કે કેરીના રસને છે એ રસને ગાળવામાં આવ્યું, એટલે કે હવે જે તૈયાર થયેલો રસ હતો એ ખૂબ જ બારીક રસ થઈ ગયો, એમની અંદર કોઈ પણ પ્રકારના રેસાઓ હતા
નહીં કેમ કે એને કપડામાંથી પસાર કર્યો અને આ રીતે કરવા માટે છે એ વસ્તુ એના પપ્પા કરી રહ્યા હતા તો એ સમયે અલ્પેશ ગોળની જે ગાંઠો હોય અથવા તો ગોળની અંદર જે ગઠ્ઠા રહી ગયા હોય તો એ ગાંઠ કે ગઠ્ઠા ન રહી જાય તો ખાસ યાદ રાખજો ગાંઠ કે ગઠ્ઠા ન રહી જાય એટલા માટે ખાસ એને પણ પાતળો કરવું પડે તો ગાંઠ કે ગઠ્ઠા ન રહી જાય એટલા સુધી કે ત્યાં સુધી છે એ ગળને વાટવો પડે શું કરવો પડે એને વાટવો પડે કે ગળ આ રીતે એને વાઈટો કે જેના કારણે કોઈ પણ પ્રકારના ગઠ્ઠા છે એ રહી જાય નહીં ગળનો પણ સાવ ભૂકો કરી નાખ્યો અને આ ગોળ હતો તો એ ગોળ અને ખાંડને જો બંને યાદ રાખજો ગોળ અને ખાંડ બે વસ્તુને માવામાં છે એ એક સરખે ભેગી કરવી પડે અને આમની અંદર જે બનાવતા હોય ને અમુક પ્રકારે એવું કહેવામાં આવે કે જે ગોળનો માવો છે કેરીનો માવો છે કેરીનો રસ હતો એ કેટલા કિલોગ્રામ હતો એ કિલોગ્રામના અનુસાર હવે એમાં ગોળનું પ્રમાણ અને ખાંડનું પ્રમાણ તો એ અડધો અડધો કિલો કે કિલો કિલો એ પ્રમાણે મિક્સ કરવાનું હોય તો એમનું યોગ્ય પ્રમાણ રહે તો એ યોગ્ય પ્રમાણમાં ગોળ અને ખાંડ છે એમની અંદર મિક્સ કરવામાં આવ્યા ભેગા કર્યા એટલે એમની અંદર મિક્સ કર્યા અને આ રીતે હવે છે બીજો દિવસ પસાર પણ થયો અને સાથે સાથે મહેન્દ્ર પણ જો અલ્પેશ કામ કરી રહ્યો હતો તો મહેન્દ્ર પણ ગોળ અને ખાંડને જે છે એ શું કરતો હતો તો કે ચમચીથી હલાવતો હતો એટલે કે ક્યાંય ગઠ્ઠો નથી રહી ગયો ની ખબર પડે જો અલ્પેશ એ ગઠ્ઠા ભાંગતો હતો મહેન્દ્ર ખાંડ અને ગોળને જે છે એ સરસ રીતે મિક્સ હલાવતો હતો કે જેના કારણે ગઠ્ઠા હોય તો દેખાઈ જાય એને અલગ કરીને પાછા મિક્સ કરી દેવાના તો આવી રીતે ચમચાથી હલાવી અને યોગ્ય પ્રમાણમાં એને ભેગો કર્યો ત્યાં એની માતા છે એ માતા હવે આ માવો એટલે કે કેરીનો જે રસ હતો એ કેરીનો રસ કોના ઉપર પાથરે છે તો કે ચટાઈ ઉપર એનું પાતળું થર જો એનું પાતળું થર જે છે એટલે કે લેપ એનું પાતળું થર કરી ચટાઈ ઉપર પાથરે છે અને ચટાઈ ઉપર પાથર્યા બાદ સૂર્ય પ્રકાશની અંદર સૂકવવા મૂકે છે તો ખાસ યાદ રાખજો શું કરે છે તો કે એમને હવે સૂર્ય પ્રકાશમાં સૂકવવા માટે મૂકવામાં આવ્યું અને સૂર્ય પ્રકાશમાં મૂકવામાં આવ્યા બાદ સાંજનો સમય થયો તો સાંજના સમયે ચટાઈ ઉપર ધૂળ ન ચડે એટલા માટે સાડીથી એને ઢાંકી દે છે તો ખાસ યાદ રાખજો રજેમાં ચડી ન જાય ધૂળ ન પડે એટલા માટે સાડીથી ઢાંકી દે છે અને આ રીતે બીજા દિવસે છે એ પૂર્ણ થયો અને એના પછીના દિવસે ફરી પાછો કેરીનો થર પહેલા દિવસે કર્યો બીજા દિવસે ફરી પાછો એના ઉપર બીજો થર કેરીનો થર કર્યો જેમની અંદર માવો ગોળ અને ખાંડ આ ફરી પાછા ઉમેર્યા એટલે કે પહેલી પ્રોસેસ હતી એવી ફરી પાછી બીજી વખત પ્રોસેસ કરી અને આમ આગલા દિવસનો જે થર હતો તો એ આગલા દિવસના થર ઉપર બીજો થર છે એ બીજો થર પાથર્યો અને આ રીતે છે એ આ રીતે બંને ભાઈઓએ આ કામની અંદર મદદ છે એ મદદ આપેલ કેમ કે મદદ કરવા માટે એમને વચન લીધું હતું એટલે આ બંને ભાઈઓએ પણ એમને મદદ કરી તો આ બોટ વર્ક અગત્યનું છે તો તમે આનો સ્ક્રીનશોટ લઈ શકો છો થઈ ગઈ આ અઠવાડિયાની અંદર આ ચાર દિવસ એને કેરીના એક થર ઉપર બીજો થર પાથર્યો તો આમ એ કેરી બનાવી રહ્યા હતા કેરીના પાપડ તો ત્યારે એ શું વિચારી રહ્યા હતા તો કે આગળના જે ચાર અઠવાડિયા એટલે કે એક મહિનો જો આગળના ચાર અઠવાડિયા એટલે કે હજી પણ આગળ એક મહિનો વરસાદ ન પડે એની એમને આશા હતી કેમ કે જો વરસાદ પડે તો એમના પાપડ બગડી જાય પાપડ જે બનાવતા એ પાપડ બની શકે નહીં એટલે સૂર્યપ્રકાશ જે અત્યારે તડકો આપી રહ્યો હતો તો એ જ પ્રમાણમાં તડકો આપી રહે ગરમી છે એ વાતાવરણની અંદર ગરમી રહે એટલા માટે આગળના ચાર અઠવાડિયા પણ વરસાદ ન પડે એવી છે એ આશા રાખતા હતા જેને કારણે છે એમના પાપડ બનાવે છે એમની અંદર એમને સફળતા મળે તો એટલા માટે એવું આ મનની અંદર વિચારી રહ્યા હતા કે વરસાદ ન પડે ત્યારબાદ ચાર અઠવાડિયા સુધી એટલે કે જે આ એક મહિનાથી તૈયારી કરી રહ્યા હતા તો આ ચાર અઠવાડિયાથી થર ઉપર થર એટલે કે પેલો થર પાથરો એના ઉપર બીજો થર પાથરો એના ઉપર ત્રીજો થર તો એમ થર ઉપર થર કર્યા જ્યાં સુધી એ કેવડા ન થઈ જાય તો કે ચાર સેમી જાડાઈના ન થઈ જાય તો ત્યાં સુધી આવા કેરીનો માવો બનાવે એ કેરીનો માવો બનાવીને
ચટાઈ ઉપર એટલે કે કેળના પાનની જે ચટાઈ હતી તો એના ઉપર પહેલો થર પાથરો બીજો થર પાથરો ત્રીજો એમ કરીને 4 સેમી જેટલું જાડું ન થાય ત્યાં સુધી એ થર પાથરા રાખ્યા અને 4 સેમીનું એ જાડું થઈ ગયું પછી એને હવે આ કેરીના થર બંધ કરી દીધા તો ત્યાં સુધી એ જુદી જુદી રીતે કેરીના થર છે એ પાથરા અને એના કારણે આ કેરીના થર થી હવે દ્રશ્ય કેવું થઈ ગયું તો કે જાણે સોનેરી કેક હોય ને એના જેવું લાગે કે આ 4 સેમી જાડો કેરીનો પાપણ થતા જાણે ઈ સોનેરી કેક હોય એવું દ્રશ્ય છે એ એવું લાગવા લાગ્યું અને થોડા દિવસો પછી એટલે કે હવે 4 સેમી પછી થર નો પાથરા એટલે થોડા દિવસ સુધી એને સુકાવા દીધી અને થોડા દિવસ સુકાયા એટલે પાપડ એમના તૈયાર થઈ ગયા અને ઈ તૈયાર થયેલા પાપડ હવે શું કરશે તો કે એમને કાઢશે અને એના નાના નાના ટુકડાઓ છે એ ટુકડાઓ કાપશે કે અલગ અલગ પ્રમાણમાં ત્રિકોણાકાર ચોરસ એવા ટુકડાઓ છે એ ટુકડાઓ કાપશે જેનાથી એમના પાપડ હવે તૈયાર થઈ ગયા છે અને આ ચટાઈ ઉપરથી છે ઈ બીજા દિવસે આખો માચડા પરથી છે ઈ માચડા પરથી જે આ 4 સેમી જાડા પાપડનો થર બનાવ્યો હતો તો ઈ થર હવે માચડા સહિત એટલે કે ચટાઈ સહિત નીચે ઉતારી લેવામાં આવ્યો લાકડાનો માચડો હતો ઈ એમ નમ હતો કેમ કે પાપડ બની ગયા એટલે હવે ઈ માચડો કાઢવાનો છે પણ પેલા શું કરી તો કે પેલા જે ચટાઈ પાથરી હતી તો ઈ ચટાઈ વર્તા આ કેરીના પાપડ છે ઈ એમને નીચે છે ઈ ઉતારી લીધા અને ઈ નીચે ઉતાર્યા બાદ હવે આ કેરીના પાપડના નાના નાના ટુકડા કર્યા અને ઈ નાના નાના ટુકડા કર્યા બાદ હવે શું થયું તો કે આ બંને ભાઈઓએ છે એને ચાખ્યા કે કેરીના પાપડ બન્યા છે પણ કેવા બન્યા છે ટેસ્ટ કરીએ તો ખબર પડે ને જો આમાં ઘણા ને મોઢામાં પાણી આવી ગયું કે ભાઈ કેરીના પાપણ આવા દે તો આમ એને જે છે આ બંને ભાઈઓ એટલે કે અલ્પેશ અને મહેન્દ્ર એ છે એ કેરીના પાપડ ચાખ્યા અને એ ચાખતા એને કેવા લાગ્યા તો કે સ્વાદિષ્ટ લાગ્યા તો આટલી બધી મહેનત કરી હતી એક મહિનાની મહેનત કરી હતી તો એ હવે સ્વાદિષ્ટ જ લાગે ને તો આમ બંને ભાઈઓ એના માતા પિતાએ કેરીના પાપડ બનાવવા માટે આટલી મહેનત કરી તો એ કેરીના પાપડ હવે સ્વાદિષ્ટ બન્યા હતા એટલે કે પરફેક્ટ જે એને રીતે જોતા હતા એ રીતે આ કેરીના પાપડ છે એ બની ગયા અને એમને આ કેરીના પાપડ ચાખતા એમના મોઢામાંથી ઉદ્ગાર વાક્યો નીકળ્યા એટલે કે વાહ કેટલું સ્વાદિષ્ટ અને પછી શું થાય તો કે એ વસ્તુની અંદર આપણે સફળતા મળી હોય તો આપણે પણ આપણો કોલર ઊંચા કરે ને કે ભાઈ આપણે આ કેરીના પાપડ બનાવવામાં મદદ કરી હતી બંને ભાઈઓએ ચાખી આપણે ઘણી વખત રમતા હોય ને ક્રિકેટ રમતા હોય કે વોલીબોલ રમતા હોય કે બેડમિન્ટન રમતા હોય અને આપણી ટીમ જીતી જાય તો આપણે કહીએ કે ભાઈ એ ટીમમાં હું હતો ભલે આપણે કેપ્ટન ન હોય પણ ટીમ જીતી ગઈ હોય તો આપણે એમ કહીએ કે ભાઈ એ ટીમમાં હું હતો અને જો એ ટીમ હારી ગઈ હોય તો કે ને કે ટીમમાં હું હતો એટલે અહીંયા પણ આ પાપડ સ્વાદિષ્ટ બન્યા એટલે એ બે ભાઈઓએ શું કીધું તો કે આ પાપડ બનાવવામાં આપણે પણ મદદ કરી હતી તો આમ એનો શ્રેય લેવાનો એમને પણ છે એ પસંદ કર્યો તો આમ કેરીના પાપડ તૈયાર થઈ ગયા અને ચાખ્યા તો આમ બારે માસ આપણે કેરીની મિજબાની છે એ માણી શકીએ છીએ તો આવી જ રીતે બારે મહિનાઓ છે એ આપણા ઘરમાં ક્યાં અથાણા બનતા હોય ખાસ યાદ રાખજો આવા ક્યાં અથાણા બને છે વિચારો જોઈએ તો તમે વિચારી લીધું છે છતાં પણ તમારો જવાબ મારા જવાબ સાથે મેચ થાય છે કે નહીં એ જો તો ઘરની અંદર બારે માસ સચવાઈ રહે એવા અથાણાની અંદર આપણે વાત કરીએ તો કે ગોળ કેરીનું અથાણું બનાવે ત્યારબાદ ગાજરનું છે એ ગાજરનું અથાણું બનાવવામાં આવે ગુંદા જે ઓલા ગુંદા તમે જોયા હશે તો એ ગુંદાનું અથાણું બનાવવામાં આવે કે જે બારે માસ સચવાઈ રહેતું હોય ત્યારબાદ જે કેરી આવે છે ઓલી કેરીનો મુરબો બનાવે જે ગોળ કેરી હોય એ ગોળ કેરીમાં જે કેરી હોય ને એનામાંથી જ કેરીનો મુરબો બનાવે તો એ મુરબાનું અથાણું છે એ પણ બનાવતા હોય ત્યારબાદ કેળા ઘણા આ અથાણું ખાધું હોય છે અને ગામડાઓની અંદર તો આ સ્પેશિયલ હોય તો એ કેળાનું અથાણું બનાવે તો એ કેળાનું અથાણું પણ બારે માસ સચવાયેલું રહે ત્યારબાદ લીંબુ લીંબુના ચાર ખાડા કરીને એમાં હળદર ને એવા પ્રકારનો મસાલો ભરાવી અને લીંબુનું પણ છે એ અથાણું બનાવવામાં આવે કે જે બારે માસ આ લીંબુનું અથાણું પણ આપણે ખાઈ શકાય તો આવા અલગ અલગ પ્રકારના અથાણાઓ આપણા ઘરની અંદર છે એ બનતા હોય છે હવે આ અથાણા તમારા ઘરની અંદર આપણા માતાએ બનાવ્યા હોય પણ આપણા માતાએ કોની પાસેથી શીખ્યા હશે વિચારો જોઈએ તો
ચાલો હું જણાવી દઉં તો આપણા માતાએ એની માતા પાસેથી શીખ્યા હશે અથવા તો આપણા માતાએ આપણી અડોસ પડોશની અંદર રહેતા કોઈ વ્યક્તિઓ હોય તો એની પાસે અથવા તો આપણા સગા સંબંધી હોય તો એ સગા સંબંધીઓના ઘરે અથવા પાડોશીઓના ઘરે આ અથાણા ચાખ્યા હોય તો એની મદદથી આપણી ઘરે પણ આપણી માતાએ આવું અથાણું બનવાનો પ્રયત્ન છે એ કર્યો હોય એટલે આવા આડોશી પાડોશી સગા સંબંધીઓ એટલે અથવા તો આપણી માતાના માતા એટલે કે આપણા નાનીમાં તો એ નાનીમાં દ્વારા છે એ એને અથાણા શીખવા મળેલા હોય છે એટલા માટે એ ઘરે પછી અથાણા બનાવે તો આમ આ રીતે શીખે અને આવા અથાણાઓ બારે માસની અંદર જોઈએ તો કે પાપડ બનાવતા હોય ઘણા લોકો ચટણી બનાવે હોય લીલી ચટણી હોય તો લીલી ચટણી પણ બારે માસ રાખી હોય ઘણાએ ત્યારબાદ વળી હોય વળી બનાવવામાં આવે આપણે જેમ શક્કરપારા બનાવે ને એમ વળીઓ પણ બનાવવામાં આવે સોસ ઘણા જે છે એ ખાસ કરીને ટમેટાનો સોસ છે એ બારે માસ દુકાનો ઉપરથી ખરીદી ન કરે પણ ઘરે પણ આવા છે એ ટમેટાનો સોસ ટમેટા બાફી અને એમાંથી ટમેટાનો સોસ છે એ બનાવવામાં આવતો હોય છે ત્યારબાદ કાતરી અથવા તો વેફર બટાટાની વેફર બનાવે જો અમુક સીઝન આવી હોય મોટા બટાટા હોય તો ત્યારે આવી બટાટાની વેફર બનાવી હોય અથવા તો એની કાતરી સીધી લાંબી વેફર હોય ને તો એવી વેફર જે છે એ બારે માસ બનાવવામાં આવતી હોય છે તો આવા પ્રકારની વસ્તુઓ બારે માસ સચવાઈ રહે એટલા માટે એ બારે મહિનાની બનાવતા હોય છે ત્યારબાદ આ અથાણા બનાવ્યા પણ એને કાચની બરણીમાં જ્યારે ભરવામાં આવે છે તો એ કાચની બરણીમાં ભરતા પહેલા એમને સૂર્યપ્રકાશની અંદર છે એ સૂર્યપ્રકાશમાં સૂકવવામાં આવે છે કે જેના કારણે એ લાંબો સમય સુધી સચવાઈ રહે એટલે સૂર્યપ્રકાશની અંદર છે એને સૂકવવામાં આવે અને આ સૂકવવાથી એમની અંદર કોઈ પણ પ્રકારના કીટાણુઓ ન પડે અને બીજી બાબત ખાસ યાદ રાખજો કે જ્યારે એને સૂકવવામાં આવે છે તો ત્યારે એમની અંદર ધૂળ ન જાય એટલા માટે એના ઉપર સાડીનો ટુકડો અથવા તો એવો બારીક જે સુતરાઉ કાપડનો ટુકડો હોય એ ઢાંકેલો હોય અને એ ઢાંકો હોય છતાં એને સૂર્યપ્રકાશમાં પછી ઊંચી જગ્યાએ છે એ સૂકવવામાં આવેલું હોય છે કે જેથી એ લાંબો સમય સુધી છે એ સચવાઈ રહે એટલા માટે સૂર્યપ્રકાશમાં છે એ અથાણાને સૂકવે અને એ અથાણા છે એ આ રીતે સૂર્યપ્રકાશમાં સૂકવા બાદ હવે એને કાચની બરણીમાં ભરવામાં આવે છે ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કાચની બરણીમાં ભરે છે કેમ કે કાચની બરણીમાં ભરે ને એટલે લાંબો સમય સુધી સચવાય નહીં જો પ્લાસ્ટિકની બરણીમાં ભરે તો એ લાંબો સમય સુધી સચવાય ના નહીં કેમ કે આ અથાણા ગરમ થયેલા હોય સૂર્યપ્રકાશમાં તપેલા હોય તો એને કારણે એ પ્લાસ્ટિકની બરણીમાં રાખે તો એ પ્લાસ્ટિકની બરણીમાં છે એમની અંદર ફૂગ થઈ જવાની અથવા તો બગડી જવાની સંભાવના હોય એટલા માટે એવા અથાણાઓને કાચની બરણીમાં જ ખાસ યાદ રાખજો આવા અથાણાઓને કાચની બરણીમાં જ ભરવામાં આવે છે બીજા અન્ય કોઈ પાત્રોમાં નહીં એટલે આ બાબત પણ જાણવા જેવી છે ત્યારબાદ બારે માસ ખાવા માટે જે અથાણા બનાવે છે તો એ જુદી જુદી વાનગીઓ પણ બને છે કે ભાઈ આવા અથાણાઓ છે એની સાથે વાનગીઓ પણ બનતી હોય કે જે બારે માસ ખાઈ શકાય અને એના વિશે તમને કહી દઉં તો આપણા બધાના ઘરની અંદર ચેવડો છે મમરાનો ચેવડો બનાવ્યો હોય તો એ ચેવડો બારે માસ બનતો હોય ત્યારબાદ જોઈએ તો બીજી વાનગીઓની અંદર આપણે જે ખાસ બરફી પછી પેંડા આવી વસ્તુઓ આવી વાનગીઓ પણ આપણા ઘરની અંદર બનાવવામાં આવતી હોય છે જો આપણે પશુપાલનનો ધંધો કરતા હોય ગામડાની અંદર ખાસ કરીને પશુપાલનના વ્યવસાયવાળા વ્યક્તિઓના ઘરમાં છે એ પેંડા બારે માસ હોય કેમ કે દૂધ અઢળક છે જ્યારે દૂધ વધે તો ત્યારે એ દૂધને ગરમ કરી અને એમાંથી પેંડા કે બરફી બનાવી નાખે તો એવા વ્યક્તિઓના ઘરમાં બારે માસ આવી વાનગીઓ હોય જ્યારે જાય ત્યારે જોવા મળે તો આમ ઘણી બધી સુવિધાઓને કારણે આ બધી વાનગીઓ બારે માસ આજે રાખી શકાય છે તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણા બોર્ડની સમજૂતી પૂરી થઈ છે અને એના માટે 2 સેકન્ડ આપું છું તો તમે આના ઉપર નજર ફેરવી શકો છો અથવા તો સ્ક્રીનશોટ છે એ લઈ શકો છો તો આ ભાગની સાથે સાથે આપણું પ્રકરણ પણ અહીંયા પૂર્ણ થાય છે તો પ્રકરણના અંતે આપણે જોઈ લઈએ કે ભાઈ આપણે પ્રકરણ 4ની અંદર કેરીઓ બારે માસમાં શરૂઆત કેવી હતી કૃપાલ હર્ષ અને રૂચિની વાતથી કેમનું જે શાક બગડી ગયું હતું તો એ કેવી રીતે શાક બગડ્યું આપણે એ પહેલો મુદ્દો જોયો હતો ત્યારબાદ બીજો મુદ્દો આપણે જોયું બગડવાનું કારણ કે આ શા માટે બગડે છે ત્રીજી વસ્તુ આપણે જોઈ
दादी मां જ્યારે બ્રેડ ખરીદવા ગયા હતા તો એને બ્રેડ ખરીદી નહીં તો કે ગ્રાહક તરીકે આપણે ખરીદી કરતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ એ આપણે દાદી માંના ઉદાહરણ દ્વારા છે સમજાતા ત્યારબાદ ચોથો મુદ્દો આપણે સમજાતા કેરીઓના પાપર કે બારે માસ બનાવીએ છીએ તો ઉનાળાની મિજબાની જે આપણે પૂર્ણ કર્યો અને છેલ્લે આપણે વાત કરી અથાણાની તો આ રીતે આપણે પ્રકરણ 4 ની અંદર આ બાબતો ઉપર ચર્ચા કરી અને આ ચર્ચાના અંતે આપણું પ્રકરણ અહીંયા પૂર્ણ થયું તો આ પ્રકરણના અંતે હોમવર્ક સ્વરૂપે તમને વર્કશીટ આપવામાં આવશે અને એ વર્કશીટની અંદર સમગ્ર પ્રકરણના જો યાદ રાખજો આ ભાગ 3 ની અંદર સમગ્ર પ્રકરણના પ્રશ્નો હશે એ પ્રશ્નોની અંદર વિકલ્પ ખાલી જગ્યા ખરા ખોટા જોડકા એક બે વાક્યના પ્રશ્નો વિસ્તૃત પ્રશ્નો બધું જ હશે તો આ વર્કશીટ તમારે તમારી રફ બુકની અંદર લખવાની છે અને સાથે સાથે એને પાકી પણ કરવાની છે અને બીજી વસ્તુ તો કે આપણે આ પ્રકરણ 4 પૂર્ણ થઈ ગયું છે તો આ પ્રકરણ હવે તમારે તમારી સ્વાપોથીમાં એટલે કે જ્યારે તમને અહીંયાથી PDF મોકલવામાં આવશે તો એ PDF આવે ત્યારે તમારે પ્રકરણ 4 સ્વાપોથીની અંદર લખવાનું રહેશે એટલે આ બાબત પણ ખાસ યાદ રાખજો ધન્યવાદ